એટલા માટે આપણે વર્કિંગ કેવી રીતે કરે એ આખી બાયોડેટા આપણે વિડીયોમાં. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. અને આજે ખાસ વિડીયો એના માટે છે કે ભાઈ આજે તમને આપણે જે સીટની વાત થતી હતી વાલે વખતે વિડીયામાં, તો આપણે અત્યારે જે સીટ ફિટ કરેલી છે એ જે મારુતિ ફોર વ્હીલ આવે છે, મારુતિ સુઝુકીની જેન, તેમની અત્યારે આપણે એમાં સીટ છે. પણ એ સીટ તમને બતાવી દઉં કે એ સીટમાં આપણે અત્યારે હજળ છે, ટૂંકમાં એમાં સસ્પેન્શન લઈ શકે નહીં. પણ જો કે બહુ જરૂરિયાત ખેતીમાં સસ્પેન્શનની રહેતી નથી, પણ આપણે તો પણ એમાં ફેરફાર કરવો છે કે દરેક મિત્ર ખેડૂત મિત્રોને ક્યારેક ટ્રેલરમાં ટ્રેક્ટર રાખવાનું હોય છે, તેમજ આપણે માર્ગમાં લઈને જતા હોય ત્યારે રોદા આવે તો રોદા ન લાગે એના માટેથી હવે આપણે આ સીટ પસંદ કરી છે. જે આ નાની સીટ, આ નાની સીટમાં આપણે ફેરફાર કરવાનો છે કે આ ગાડલી છોડાવ્યું અને આપણે એ સીટને અહીંયા ફિટ કરવાની છે અને આ સીટ ત્યાં લગાડી દેવાની છે. તો ખાસ કરીને આ મહત્ત્વનો વિડીયો બનવાનો છે એ માટેથી બધા ખેડૂત મિત્રોને ખાસ બોલવા મળશે કે આ વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે અને આ વિડીયોને ખૂબ શેર કરવાનો છે. અને તમારા માટે અત્યારે આ વિડીયો બનાવવા જાઉં છું કારણ કે ઘણી કોમેન્ટો છે સીટ બાબતની. તો મેં બધાને કોલ આવતા હતા તો મેં બધાને કીધું કે તમે 4-5 દિવસ આવી જાઓ, મારા ફ્રી ટાઈમમાં હું તમને સીટ ફિટ કરીને બતાવી દઉં. એટલા માટેથી તમારે પછી હેરાન ન થવું અને કેવી રીતની સીટ ફિટ કરવી તે ખાસ આ વિડીયોમાં આપણે જોવાનું છે. આપણે પાનેલી ગામમાં જવાનું છે, જ્યાં લુવાર પાસે જઈશું અને લુવારને કહેશું કે આ રીતે અમને આ સીટને ફિટ કરી દો, એટલે આપણે એની આ સીટનો કઈ રીતે ફિટ કરશું તે વિડીયોમાં ખાસ આપણે જોવા મળવાનું છે. અને બધા ખેડૂત મિત્રોને ભલામણ છે કે આપણી આ ખેડૂત મિત્ર ચેનલમાં હેશટેગ મારીને ખેડૂત મિત્ર લખેલું છે તેમાં એને ક્લિક કરો, જેનાથી તમને બધાય વિડીયો જોવા મળશે. મસ્ત મસ્ત વિડીયો છે, આપણે બધાય ખેતીના ઉપયોગી વિડીયો લઈને જો હાજર થાવ છો એટલે બધાય વિડીયો ખેતીના ઉપયોગી છે. અને જો તમે ખેડૂત મિત્ર હો, હું ખેડૂત માટે કાયમ માટે સપોર્ટમાં છું, ખેડૂતના કોલ ઉપાડું છું, કાંઈ પ્રશ્ન હોય તો તમારે કાયમ માટે મને કોલ કરીને પૂછી લેવાનો છે. તો ખેડૂત મિત્રો, મારા કોન્ટેક્ટ નંબર જેને કામ હોય તો નોટ કરી લેજો, 97265-17-88 ભાઈ, એકવાર ફરીથી બોલું છું, 97265-17-88 આ મારા કોન્ટેક્ટ નંબર છે. જેને પણ કામ પડે તો આપણે કોલ કરીને પૂછી શકીએ છીએ, કાંઈ પણ માહિતી જોઈતી હોય જે મારી પાસે અનુભવ છે હું તમને બતાવીશ. અને એક વાત ખાસ કહી દઉં કે તમારા માટે મારો પૂરો સપોર્ટ કાયમ માટે રહેશે, ગમે એવડી મોટી ચેનલ થાય કે ગમે એટલા આગળ આપણે વધી, તો એવું ન સમજો કે તમને મને કોલ કરશો ને હું જવાબ નહીં આપું, તમે મને કોમેન્ટ કરશો ને જવાબ નહીં આપું. આજે ખેડૂત મિત્ર તમારા સપોર્ટથી મારી ચેનલ અત્યારે 3 મહિનામાં 16,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે બધા આપણા ખેડૂત ભાઈઓ છે જેમાં. એટલે આ તમારો બધો જે સહકાર છે એના થકી આજે મારી આ ચેનલ મોટી થતી જાય છે, તો એ બદલ હું ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ માનું છું. અને આમનાં મને જો સપોર્ટ કરતા રહેશો તો મને કંઈક નવા વિડીયો બનાવવાનું મન થશે. ક્યાંક આપણે ખેતીને વસ્તુ, મારા તો ઘણા બધા એવા પ્લાન છે જે આગળ વધવાના, પણ એમાં એવું છે કે તમારો સપોર્ટ મને રહેશે એટલે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે આ પ્લાન મારો હતો અને હું તમને બતાવીશ, નવી ટેકનોલોજી બતાવીશ. એટલા માટે ખાસ ભલામણ છે કે તમે સપોર્ટ કરો છો અને કરતા રહેજો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણે આ ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ આપણા આ વિડીયો શેર કરો, જેનાથી દરેક ખેડૂત મિત્રોને બધી જાણકારી મળી રહી છે. ઘણા ખેડૂત મિત્રો આપણી ચેનલમાં વિડીયો જોઈને નજરઅંદાજ કરે છે, તેમના માટે ખાસ ભલામણ છે, તમે આ ચેનલના બધા વિડીયો જોવો એટલે તમને સમજાઈ જશે કે ના, આપણા ખેડૂતની ઉપયોગી ચેનલ છે કે નહીં. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે આને ટ્રેક્ટર સર્વિસ કરી અને કમ્પ્લીટ કરી દીધું છે અને સીટ આપણે ભેગી લઈ લીધી છે. હવે આપણે પાનેલી જવાના છે, ત્યાં આપણે જઈને આ સીટને વ્યવસ્થિત રીતે ફિટિંગ કરીને તમને બતાવું, એટલે તમારે માટે આ પ્રશ્ન સોલ્યુશન કાયમ માટે થઈ જાય. અને કેટલો ખર્ચો લાગે છે તે માંડીને પછી જે માહિતી આપું. અને આ સીટમાં મિત્રો, અહીંયા જે બૂચ આવે રબરના, એના બદલે આપણે એમાં બેરિંગ તો ઓલરેડી નાખેલા છે, એટલે એ કાંઈ પ્રશ્ન પેપર રહેવાનો નથી. ઓનલી ફોર આ બે ગાડલી જે છે એને છોડાવી અને ઓલી સીટને અહીંયા લગાડવાની છે, તો એ સેટિંગ આપણે આમાં કરવાનું છે. તો ખાસ કરીને હવે આ વિડીયોમાં બની રહેજો, આપણે જઈએ હવે પાનેલી લુવાની મુલાકાત. તો મિત્રો, આપણે પાનેલી આવી ગયા છીએ, સીટને ખોલી દીધી છે, બધા દાંડિયા પાવડા નોખા કરી દીધા છે. તમે જો ઓલી જે નાની સીટ હોય, જે કંપનીની હોય, એને પણ ખોલી નાખી એ સીટ આપણે ઉપાડી લીધી છે. હવે આપણે એનો કામકાજ ચાલુ કરશું. આ જે ઓલી જૂની સીટનું ફિટિંગ છે એ આપણે ખોલી છે, બોલ છે, બોલ છોડાવીની પટ્ટી મૂકી હતી. પછી આપણે નવી પટ્ટી લગાડવાની છે, જેમ ઓલી સીટનો જે હોલ છે તે મારા. બ
જે વોલ છે એ મજો પટીના કટકા કાપી અને લગાડવાના છે. ડબલ પટ્ટી આવશે, ત્યાં એક એંગલ મારશું ને એક પટ્ટી આવશે, એટલે ગમે ત્યારે છોડાવવું હોય તો ફોલ્ડિંગ કામ રહી. અને એક બેરિંગ નબળું પડ્યું હતું તેનાથી નવું નાખી દીધું, બીજી બેરિંગ નાખીને વેલ્ડિંગનો ટાંકો મારવો પડે, તેનાથી ભેગું ફરે નહીં. ક્યારે બેરિંગથી જ સસ્પેન્શન લઈ શકે, નકર સ્પ્રિંગ તૂટી જાય, રબરના બૂટ ના હાલે. તો આપણે સીટ બાબત ખાસ મહત્વનું આ વિડીયો બન્યો છે, કેમકે આપણે એમાં એકે પ્રશ્ન રહેવા નથી દીધો કે બધું તમને ખોલી અને આપણે જે ફિટિંગ કરી છે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી. એટલે આ વિડીયો છેલ્લે સુધી જોવાનો, મિસ નહીં કરવાનો, જેથી કરીને તમે દુઃખી ના થાવ પાય તમારે એવી રીતની કરવી હોય સીટ, અને રોડા મિત્રો લાગે નહીં, તમને થાક ન લાગે, 10-12 કલાક ટ્રેક્ટર રાખવું હોય તો તમને કંટાળો ના આવે. તમે જોવો છો કે હવે કઈ રીતે આપણે એંગલને માર્યા છે, કઈ રીતે એનું ફિટિંગ કામ ચાલે છે. અહીંયા અત્યારે આપણે વેલ્ડિંગના ટાંકા મારી અને ચેક કરી લેવું, સ્પ્રિંગ નવ્યું નાખી દીધી છે, બુશિંગ જેના રબર બુશિંગ આવે સીટમાં એ બધે ઘસાઈ ગયા હતા, હવે એ પણ આપણે નવા નાખી દીધા. એ જ્યાં સ્પ્રિંગ ઢીલી પછી થઈ શકે, જેક હોય તો ઠીક છે, નાકે જેકની કઈ જરૂરિયાત પછી બેરિંગ હોય એટલે રહેતી નથી. સ્પ્રિંગ ઓવરાવી છે પેલા અહીંયા નાખીને પછી વાં આવે. અને આ સીટે આગળ પાછળ લઈ શકી, પછી વાહે ગાદી છે એને પણ ઊંચા નીચી કરી શકી, એટલે બધી સિસ્ટમ પાસે આમાં એમનેમ રહેવાની છે. આ જે વેલ્ડિંગ કરીને જઈએ અને ભેગું સાથે પાણી રેડે જવાનું, સીટ સરગી જાય છે. સર વેલ્ડિંગ કરીને જાય છે અને ત્યાં બોલને વેલ્ડિંગમાં ટાંકા મારી દીધા, જેથી ખોલવાટાણે આખા ન પડે, ત્યાં પાનું જાય શકે એવી શક્યતા નથી, એટલે આપણે ત્યાં બોલને પણ એવો ટાંકો મારી દીધો જેથી આખું ના પડે. મિત્રો, તમારા આ કોમેન્ટના જવાબ આપ્યા છે, તમારા મેસેજના જવાબ આપ્યા છે, જેના લીધે અત્યારે મેં આ સીટમાં કેટલો ફેરફાર કર્યો છે કે તમને બતાવું. તો તમારે મિત્રો, તમે જોવો છો કે કઈ રીતે આપણે સીટ ફિટ શીખી છે અને હવે એને આપણે ચેક કરી લીધું, હવે ફૂલ વેલ્ડિંગ મારી દે છે જેથી આવનારા સમયમાં તૂટે નહીં, એટલે વ્યવસ્થિત વેલ્ડિંગ કરી નાખવાનું. પહેલાં તો આપણે ચેક કરવા પૂરતા લટકાયડું હોય કે જેમ તેમ ટાંકા લગાડી દીધા હોય, પણ હવે વ્યવસ્થિત સેટિંગ થઈ ગઈ છે, વ્યવસ્થિત વેલ્ડિંગ કરી નાખી. મિત્રો, આપણે આ ચેનલમાં તમને હું કાંઈક ને કાંઈક નવા વિડીયો લઈ આવીશ, પણ તમારો સપોર્ટ હોવો જરૂરી છે. તો હવે વિડીયોમાં ખાસ બના રહેજો અને સીટમાંથી જોઈ કઈ રીતે ફિટિંગ થઈ શકે. તો ખેડૂત મિત્રો, આપણે જોયું કે કઈ રીતે સીટને ફિટિંગ કરી. આ તમારા માટે આજે મેં આજે સીટમાં ફેરફાર કર્યો છે. તો આપણા બધાના કોલ હતા, કોમેન્ટ હતા, જેના માનને ખાતર આપણે આ કામ અત્યારે કર્યું છે. તો ખાસ કરીને હવે આ તમારા વિડીયોને શેર કરવો તમારી ફરજ આવે છે, એટલા માટે આજે તમને કહી દઉં ખાસ કે આપણે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણે ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો છો, તમારો સપોર્ટ કાયમ માટે મળતો રહ્યો છે. તો હવે આપણે તમને બેસીને બતાવું કે કેટલી વર્કિંગ કરે છે. આ મિત્રો, આ આપણે વર્કિંગ નહોતી કરતી, એટલા માટે આપણે વર્કિંગ કેવી રીતની કરે એ આખી બાયોડેટા આપણે વિડીયોમાં જોઈ છે. એટલે તમારે આ રીતે કરવું હોય તો વિડીયોના મારફતથી આપણે આ સીટને આ રીતે ગોઠવી શકીએ છીએ. તો આ વિડીયો હવે કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો હવે અવા નવા વિડીયો આપણે બનાવવા રાખશું. તો આગલા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન. ભારતમાં થતી જય.